ભારત બંધના એલાનને લઈ ધાનેરા ખાતે પણ બંધની અસર જોવા મળી હતી. આજે એસસી એસટીના આગેવાનોએ એકત્રિત થઈ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરત ખેંચવાની માંગ કરી હતી. ધાનેરા શહેર અને તાલુકામાંથી એસસી એસટી સમાજના આગેવાનો યુવાનો મોટા પ્રમાણમાં ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમિલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય સામે દલિત આદિવાસી સંગઠનોએ આજે ભારત બંધનું આહવાન કર્યું હતું. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે. કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે, જેને લઈ આજે ધાનેરા ખાતે પણ સમાજના આગેવાનોએ ભેગા થઈ રેલી યોજી હતી. જય ભીમના નારા સાથે નીકળેલી રેલી ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી હતી અને ધાનેરા મામલતદારને રજૂઆત સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. ભારત બંધના એલાનને લઈ આજે ધાનેરા પોલીસે પણ ઠેકઠેકાણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિલેયર દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વર્ગીકરણ કરવું અનામતનું. તો આ મુદ્દાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આખા ભારત દેશના સમાજમાં એક વિરોધ પેદા થયો હતો. એના અનુસંધાને વિવિધ સંગઠનોએ અને સમગ્ર ભારત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજે ભારત બંધનું એલાન આપેલું હતું આજની 21 તારીખે. એ અનુસંધાને આજે 21 તારીખે આખું ધાનેરા સજ્જડ બંધ રહ્યું એ બદલ પહેલાં તો ધાનેરાની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું. સમાજ દ્વારા પોલીસ પ્રશાસને અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ છીએ. પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો તે બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે 21 ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને આજે ધાનેરા પણ સમગ્ર રીતે બંધ રહ્યું. તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને જૂના બસ સ્ટેશનથી એસડીએમ સાહેબની ઓફિસ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા આવી અને એસડીએમ સાહેબને અમે અહીંયા આવેદનપત્ર રજૂ કર્યું અને અમારો અવાજ સરકાર સુધી અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ માટે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું.